ભાજપના નેતા ભૂલ્યા ભાન, સાઈબાબા અને જલારામ બાપા મુદ્દે કર્યો બફાટ. પહેલા બફાટ કરીને પછી પોતાની જ કરણીને છુપાવવા માફી માંગવી તે તો કોઈ ગુજરાતના નેતાઓ પાસેથી જ સારી રીતે શીખી શકે છે. કારણ કે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા અને સાઈબાબા મુદ્દે એવી વિવાદિત ટિપ્પણી કરી કે રઘુવંશી સમાજમાં રોષ ફેલાયો છે. સૌથી પહેલા નેતાજીના તે બફાટને સાંભળો. જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા પેલો સ્વામી બાબો કઈનો છે ખબર નહી, સ્વામી બાબા ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ નહીં, મુસ્લિમ છે. સ્વામી બાબા ને ભગવાન બનાયા, આ આપણી કમનસીબી છે. પૂજવા જેવા કવિ સાહેબ જેવા સંત ને નહીં, આને પૂજે. ધારાસભ્યના આ પ્રકારના બફાટને લઈને રઘુવંશી સમાજે નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે જલારામ બાપાને માત્ર રઘુવંશી સમાજ નહીં, સમસ્ત સમાજ ભગવાન માને છે. ફતેહસિંહ જો આવું બોલ્યા હોય તો એને જાહેરમાં માફી માગી લેવી જોઈએ અને વીરપુર આવીને પણ બાપાને પગે લાગી અને માફી માગવી જોઈએ. અમારી સૌની શ્રદ્ધા સાંઈબાબા અને જલારામ બાપા સાથે જોડાયેલી છે. આ પ્રકારે એને આવા નિવેદનો, રાજકીય અને જનપ્રતિનિધિ હોય એને આવા નિવેદનો કરવા જોઈએ નહીં. વીરપુરના વેપારી તથા લોહાણા સમાજના અગ્રણી અને જલારામ બાપાના ભક્તો માં જે રોષ જોવા મળી રહ્યો છે, તો અમારી એવી માંગ છે કે ફતેહસિંહ ચૌહાણે આવું ન કરવું જોઈએ, એને ચોક્કસપણે માફી માંગવી જોઈએ. અમારી આટલી જ માંગ છે. જો કે વિડિયો મુદ્દે વિવાદ થયા બાદ જ્યારે ધારાસભ્યને લાગ્યું કે આ નિવેદનથી આપણે ભરાઈ ગયા છીએ, ત્યારે માફી માંગતા પોતાના નિવેદનને ફેરવીને રજૂ કરાયાનું રટણ કરતા જોવા મળ્યા. ઓરિજિનલ નથી પહેલી વાત તો, અને હું પોતે સનાતન ધર્મનો ભગત છું, હિન્દુવાદી છું. મારા બોલવાથી મારો કોઈ ઈરાદો કોઈ સંત સંપ્રદાયનું અપમાન કરવાનો હોય જ નહીં. અને હું પોતે જલારામ ભગવાનને, પોતે જલારામ બાપાને હું માનું છું. તો જલારામ બાપાના કોઈ અન્યાયને આવું દુઃખ થયું હોય અને કોઈ ધર્મને કદાચ આવું દુઃખ થયું હોય અને આ વિડીયો ખરેખર છેડછાડ કર્યો છે, વિડીયો નથી, આ સાચો નથી, તો એના માટે હું એક વારની 100 વાર માફી માગું કે કોઈ ધર્મ સંપ્રદાય કે ગુરુઓને અપમાન કરીને ચલાવતા હોય છે આપણા વિરોધી લોકો. નેતાજી પોતાને સનાતની ગણાવે છે, તો પછી એ વાત કેમ ભૂલી જાય છે કે જલારામ બાપા અને સાંઈ બાબાને પણ સનાતનીઓ પૂજે છે. આશા રાખી કે ફરી નેતાજી આ પ્રકારેનું ભાષણ આપી લોકોની આસ્થા સામે સવાલ નહીં ઉઠાવે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.